સાબરકાંઠાનો ઈડર ગઢ બચાવવા ફરી લોક આંદોલન, ભૂખ હડતાલ પર ઈડરવાસીઓ બેસશે. ઈડર ગઢ બચાવ સમિતિએ ભૂખ હડતાલ પર બેસવા મંજૂરી માંગી છે. ઈડર પ્રાંત અધિકારી પાસે મંજૂરી માંગી છે. આગામી 31 તારીખથી જન આંદોલન શરૂ થશે. ફરીથી ખનન શરૂ થતા આંદોલનના એંધાણ છે. કોરોના કાળમાં 31 મેથી ભૂખ હડતાલની મંજૂરી મંગાઈ છે. તો ઈડરવાસીઓ ફરી એકવાર આંદોલન કરશે. સાબરકાંઠાનો ઈડર ગઢ બચાવવા માટે ભૂખ હડતાલ પર ઈડરવાસીઓ બેસશે. ઈડર ગઢ બચાવો સમિતિએ ભૂખ હડતાલ પર બેસવા માટેની મંજૂરી માંગી છે. ઈડર પ્રાંત અધિકારી પાસે મંજૂરી માંગવામાં આવી છે. સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, ભૂખ હડતાલ પર બેસવા માટેની મંજૂરી માંગવામાં આવી છે ઈડરવાસીઓ દ્વારા. શું છે આખો મુદ્દો? સાબરકાંઠા જિલ્લાનો સ્થાન ગણાતી ઈડરગઢ, એટલે ઈડરગઢ પર 3 વર્ષ અગાઉ ખનન ચાલુ થયું હતું. ઈડરગઢ સમિતિ બચાવ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જંગ આંદોલન બાદ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા ખનન બંધ કરવાની આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ફરી ઈડરગઢ પર ખનન ચાલુ હતું, તેને લઈને ઈડરગઢ બચાવ સમિતિ દ્વારા જન આંદોલન એક એલાન કર્યું છે. ભૂખ હડતાલ પર બેસવા માટે ઈડર વાસીઓ તૈયારી બતાવી છે અને ઈડર પ્રાંત અધિકારીને આજે ઈડરગઢ બચાવ સમિતિ દ્વારા ઈડર પ્રાંત અધિકારીને ભૂખ હડતાલ પર બેસવા માટે મંજૂરી માંગી છે. 31 તારીખે જન આંદોલન શરૂ થાય તેવી ભણકાર વાગી રહ્યા છે. ફરી 3 વર્ષ અગાઉની જે મોટી મહા રેલીઓ જે હતી, સમગ્ર જે સંગઠન છે તે જોડાયા હતા અને ઈડરગઢ બચાવ સમિતિ દ્વારા આજ મોટું આંદોલન છેડાય તેવી ભણકાર વાગી રહ્યા છે. અને કોરોના કાળમાં 31 મે સુધી ભૂખ હડતાલની માગણી કરવામાં આવી છે. હવે પ્રાંત અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવે છે કે નહીં, તે બાદ આંદોલનની કઈ રીતે કરવું તે પણ હાલ જે ગઢ બચાવ સમિતિ છે તે કરી રહ્યા છે. અને ગાંધી ચિંતી માર્ગે આંદોલન થાય તેવું પણ તે લોકોએ ચિંતી વિચારી છે. જી સંજીવ, ધન્યવાદ સંદીપ જાણકારી માટે. ભરૂચની